સાથે રહેતા હોઈએ એટલે ત્રણ ટાઈપના માણસો આપણે સાથે રહેતા હોઈએ છીએ. આપણા વડીલો એટલે કે જે 75ની આજુબાજુ છે, આપણે જે 45 થી 55ની વચ્ચે છે, અને આપણે બાળકો જે 18 થી 25ની વચ્ચે છે. તો ત્રણેય કેટેગરીના જે માણસો જ્યારે સાથે રહેતા હોય છે ત્યારે ફૂડનો પણ એક ઇસ્યુ થતો હોય છે. જે નાના હોય છે તેમને ક્રન્ચી એવું કંઈ ખાવું હોય છે, પીઝા પાસ્તા ખાવા હોય છે, અને જે આપણી એજના છે અને એમાં પણ ખાસ કરીને લેડીઝ, એમને જે આ ઉંમરમાં પ્રોબ્લેમ થતા હોય છે, હોર્મોનલ ચેન્જીસ, મેનોપોઝ ઇશ્યુઝ, હેવી બ્લીડિંગ, એ બધી જ વસ્તુ માટે અમુક સ્પેસિફિક પ્રકારનું ખાય તો એની તબિયત એ ગાળામાં જો સંભાળી લેવામાં આવે તો એની સારી રહેતી હોય છે. અને આગળના જે આપણી ઉપરની પેઢી છે એટલે 75 પ્લસવાળા, જેમને થોડાક ડાયજેશનના ઇશ્યુ હોય છે, દાંતના પ્રોબ્લેમ હોય છે, તો એ બધા માટે એમને કંઈ બીજું ખાવું હોય છે. આજની રેસીપી જે મેં બનાવી છે તે સ્પેસિફિકલી મેં મારા માટે બનાવી છે. નોર્મલી આપણે એવું કરતા હોઈએ છીએ કે જે બધા ખાય આપણે ખાઈ લેતા હોઈએ છીએ, પણ નાના મોટા જે પ્રોબ્લેમ્સ આપણા શરીરને થતા હોય છે એના માટે આપણે પોતે જ આપણા માટે કંઈ બનાવવું પડશે, અને એમાં આળસ રાખવાની નહીં, કરવાનું. તો ચાલો જઈએ મારા કિચનમાં. 2 ચમચી મેથી આપણે પલાળી દઈશું પાણીમાં, અને મેથી ઓવરનાઇટ પલાળી રાખીશું. અને મેથી જ્યારે ફણકીને તૈયાર થશે તો એનો વોલ્યુમ વધી જશે, અને આ જ 2 ચમચી મેથી 5 ચમચી મેથી થઈ જશે. તો રોજ મેથી પલાળેલી ખાવી અથવા ફણગાયેલી મેથી ખાવી એ આપણા શરીર માટે અક્સિર છે, પણ આપણામાંથી કેટલા કરી શકીએ છીએ એનો મને બિલકુલ આઈડિયા નથી. હું પોતે જ નથી કરી શકતી. તો ઓવરનાઇટ પલાળ્યા પછી આ મેથીના દાણા ફૂલી ગયા છે, તમે જોઈ રહ્યા છો, અને તે વોલ્યુમમાં ડબલ થઈ ગયા છે, અને ફણગાયા પછી થોડું વધારે વોલ્યુમ થઈ જશે. તો પાણી બધું ડ્રેઇન કરી લઈએ કાણાવાળા વાસણમાં, અને તે કાણાવાળા વાસણને આપણે થોડી વાર ઢાંકી અને જ્યાં ગરમારો હોય ત્યાં મૂકી દઈશું. હાલ તમે જોઈ રહ્યા છો કે મેથી એકે એક છૂટી થઈ ગઈ છે. ઘણાને એવું થાય છે કે મેથી ચીકણી થઈ જાય છે, પણ ઓવરનાઇટ પલાળી અને આવી રીતે પાણી ડ્રેઇન કરી લેશો તો મેથી ચીકણી નહીં થાય. અને હવે તેને આપણે ઢાંકી અને ગરમ જગ્યાએ મૂકી દઈએ. ગરમ જગ્યાએ મૂક્યા પછી લગભગ 1 દિવસ પછી તે મેથીને મેં પ્લાસ્ટિકના ડબ્બામાં ફ્રીઝમાં મૂકી અને તે બહુ જ સરસ રીતે ફણકીને તૈયાર થઈ. લગભગ આ 4 દિવસ પછીની મેથી છે, અને ફ્રીઝમાં જ મૂકી દેવાની છે જેથી તે કોરી પણ રહેશે અને પૂરેપૂરી ફણકી પણ જશે, બિલકુલ ચિકાસ પકડશે નહીં. હવે આની આપણે એક રેસીપી બનાવીએ છીએ કે ફણગાયેલી મેથીના થેપલા. શિયાળામાં તો આપણે લીલી મેથીના ઘણા થેપલા ખાધા, પણ ઉનાળામાં આપણને મેથી મળતી નથી. તો ફણગાયેલી મેથીના થેપલા હું બનાવવા માટે અંદાજે 1/2 કપ ફણગાયેલી મેથી છે, થોડી વધારે હોય થોડી ઓછી હોય તો પણ આ રેસીપીમાં ચાલશે. સાથે સેમ ક્વોન્ટિટીનું પાલક કાપીને લીધો છે. પાલક 12 મહિના મળતી હોય છે, તો પાલકનો યુઝ કરશો તો આ રેસીપી ખૂબ સરસ બનશે. સાથે લસણ અને આદુની પેસ્ટ એડ કરીશું, અને લીલા મરચાં ફ્રેશ ક્રશ કરીને એડ કરીશું. મસાલા ખૂબ જ ઓછા છે, પણ રેસીપી જ્યારે બનશે તો મજા આવશે. 1 નાની ચમચી જેટલો અજમો લઈ અને આપણે એને આમાં એડ કરી દઈશું. કોરા મસાલામાં આપણે એડ કરીશું હળદર. તીખું ઘાવું ગમતું હોય તો લાલ મરચું 1 ચમચી એડ કરવું, નહીં તો તેને સ્કીપ કરી શકાય છે. 1/2 ચમચી જેટલો આમચૂર પાવડર પણ આપણે અહીંયા એડ કરી દઈશું. 1/2 કપ જેટલો બાજરીનો લોટ એડ કરવાનો. એકલો બાજરીનો લોટ નથી લીધો, સાથે ઘઉંનો લોટ પણ લીધો છે, એટલે જેને ગરમ પડવાની બીક લાગતી હોય તો તે ભૂલી જજો. હવે આપણે પહેલાં બાજરીનો લોટ અને બીજી બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ ભેગા કરી અને મિક્સ કરીશું, અને બધું મિક્સ થઈ જાય પછી આપણે ઘઉંનો લોટ જરૂરિયાત પ્રમાણે નાખીશું. હવે બધું મિક્સ કરવાથી ખ્યાલ આવ્યો કે સેમ ક્વોન્ટિટીનો ઘઉંનો લોટ આમાં સમાઈ શકે છે. તો બાજરીનો લોટ અને ઘઉંનો લોટ મિક્સ કરી અને હવે આપણે લોટ બાંધી દઈશું. હવે લોટને પ્રોપરલી મિક્સ કરી દઈશું. ફણગાયેલી મેથી પણ થોડી દબાવી દબાવીને આપણે મિક્સ કરી દઈશું. હવે આમાં લોટ ઉમેરવાનો નથી, તેથી આપણે મીઠું નાખી દઈશું. પ્રમાણસર મીઠામાં 1/2 ચમચી મીઠું ઇનફ છે.
બે ચમચી જેવું તેલ મેં એડ કરી દીધું છે. તેલ નહીં નાખો તો પણ થેપલા સોફ્ટ થશે. તો ચાલો હવે સરખી રીતે મિક્સ કરી દઈએ અને જોઈએ કે ફણગાયેલી મેથીના થેપલા કેવા થાય છે. હવે થોડું સાચવીને પાણી નાખી અને લોટ બાંધી દઈશું જેથી આપણો લોટ ઢીલો ન થાય. ચાલો આપણે તેને મિક્સ કરી લઈએ. લોટ બંધાઈ ગયો છે અને હું તમને થોડુંક ઝૂમ કરીને બતાવું કે આપણી ફણગાયેલી મેથી કેવી દેખાઈ રહી છે. તો તમે જોઈ રહ્યા છો કે મેથીના ફણગા પણ અંદર જ છે અને ફણગાયેલું કોઈ પણ કઠોળ આવી રીતે આપણે તેના થેપલા બનાવીને ખાઈ શકીએ છીએ. એમનેમ ફણગાયેલું કઠોળ તમને ન ભાવતું હોય તો તમે કોઈ રેસીપી પણ એને બનાવીને ખાઈ શકો છો. તો આ થેપલાને હું ચોખાના અટરામણમાં દબાવી અને હાથથી જ થેપી દઉં છું. વેલણનો ઉપયોગ કરવાની પણ જરૂર નથી, એટલા સોફ્ટ થઈ ગયા છે થેપલા. તો આવી રીતે તમે પણ થેપલા બનાવી શકો છો. અને આગળનો પ્રોસેસ આપણે બધા જ જાણીએ છીએ. આ નજીકથી જુઓ તે થેપલા કેટલા સરસ થઈ રહ્યા છે. હવે થેપલાને એક બાજુ ધીમા તાપે શેકી તેને પલટાવી બીજી બાજુ આપણે તેલ, ઘી, બટર જે તમારી ઈચ્છા હોય એ નાખી અને તેને શેકી લઈશું. તો આ રેસીપી તમને કેવી લાગી અને મેથી ખાવાનો કે ફણગાયેલી મેથી ખાવાનો ઉપયોગ તમને કેવો લાગ્યો? મેથીના ઘણા બધા ફાયદા મેં તમને આગળ જ કીધા છે અને પોતાનું ધ્યાન પોતે જ રાખવું જોઈએ એ આપણે આ રેસીપીમાંથી શીખી શકીએ છીએ. વિડીયોમાં આગળ મેં આ થેપલા સાથે શું ખાધું એની થાળી પણ મેં પીરસીને બતાવી છે. અને આ થેપલા તમે લંચ બોક્સમાં અને ટિફિનમાં આપી શકો છો. મેથીની કડવાહટનો બિલકુલ જ ખ્યાલ નથી આવતો, એની ચોક્કસ મારી ગેરંટી છે. અને આવી રીતે અલગ અલગ કઠોળને ફણગાવી અને આપણે તેને થેપલાના રૂપમાં ખાઈ શકીએ છીએ અને ખવડાવી પણ શકીએ છીએ. તો સુપર સહેલિયાથી હું નૈમિષા, મારી હંમેશા એવો ટ્રાય હોય છે કે કંઈક એવું પીરસું કે જે બધાના કામમાં આવે, હેલ્ધી પણ હોય, ન્યુટ્રિશિયસ પણ હોય અને ભાવે એવું પણ હોય. જીભને ભાવશે તો જ એ પેટ સુધી પહોંચશે અને એ આરોગ્યવર્ધક બનશે. જો જીભ જ એને રિજેક્ટ કરી દેશે તો એ આગળ જવાનું જ નથી. એટલે થોડુંક ભાવે એવું ચોક્કસ બનાવવું જોઈએ. આમની સાથે થેપલા, દહીં, ઉનાળો છે એટલે ડુંગળી અને થોડુંક રતલામી સેવ ખાવાની ઈચ્છા થઈ ગઈ એટલે આ મારા બપોરના ભાણામાં જ મેં પીરસી દીધું છે. અને સ્વીટમાં તો મારા ઘરે કાયમ મગસ હું બનાવીને જ રાખું છું એટલે એક મગસનો ટુકડો પણ ખાઈ જ લઈશું. તો કમેન્ટ બોક્સમાં ચોક્કસ લખો કે રેસીપી તમને કેવી લાગી. આની પહેલાં આપણે કઠોળના ઢોકળા પણ શેર કરેલા.